તમે માનશો નહીં પરંતુ જામનગરના ચિતસરમાં આ રોડ 65 લાખના ખર્ચે બનેલો છે। હકીકત એ છે કે રાજકોટમાં આ ગરનાળું માત્ર 3 મહિના પહેલા બન્યું હતું। વિશ્વાસ ભલે ન થાય પણ વાત સાચી છે કે ગીર સોમનાથ ભાવનગરને જોડતો આ હાઈવે છેલ્લા 7-7 વર્ષથી બની જ રહ્યો છે। ચાલો મોટા શહેરની વાત કરીએ। અમદાવાદના આ દ્રશ્યો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના વોર્ડના છે। અને બનાસકાંઠાના ડીસામાં 92 લાખના ખર્ચે બનેલા 1.5 કિલોમીટર લાંબા રસ્તાની આવી 2 મહિનામાં જ હાલત થઈ ગઈ છે। આ દ્રશ્યો પુરાવો છે સરકારી અધિકારીઓ અને નેતાઓ દ્વારા થતા દાવાની વાસ્તવિકતાનો નમૂનો છે। કરદાતાઓના લાખો કરોડો રૂપિયાને બેફામ અને બેજવાબદારીપૂર્વક વાપરી નાખ્યા હોવાનો દસ્તાવેજ છે। કારણ કે રાજકોટમાં ગૌરીદળ પાસે 3 મહિના પહેલા બનેલું ગરનાળું પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયું, જેના કારણે ગૌરીદળથી રતનપર, જારિયા, ખોરાણા જવાનો રસ્તો બંધ થઈ ગયો। કેટલા ટાઈમ પહેલા રોડ બન્યો હતો? નહીં નહોતી જો તાળુ ત્યાં વી હતી ત્યાં વરસાદ, એક જ વરસાદ ની અંદર એક જ વરસાદ, પેલો એક જ કલાક આવ્યો વરસાદ। જામનગરમાં સિતસર પાસે આ ડાયવર્ઝન 3 મહિના પહેલા બન્યું હતું। ખર્ચો થયો હતો ₹65 લાખ। કોન્ટ્રાક્ટરે ભૂંગળા પર માટી અને પછી ડામર પાથરીને કામ થઈ ગયું હોવાનું સિદ્ધ કરી દીધું હતું। એટલા માટે જ માર્ચ મહિનામાં જ સિતસર ગ્રામ પંચાયત તરફથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પત્ર લખીને સમગ્ર મામલે જાણ પણ કરવામાં આવી હતી। સરકારે તો આ પત્ર ધ્યાનમાં ન લીધો, પરંતુ વરસાદ આવતાની સાથે જ સરકારી તિજોરીમાંથી ગ્રાન્ટ રૂપે નીકળેલા 65 લાખ રૂપિયા વેણુ નદીમાં ધોવાઈ ગયા। ચોમાસામાં બિસ્માર થયેલા રસ્તાઓમાં આ દ્રશ્યો થોડા અલગ છે। સોમનાથ ભાવનગરને જોડતો આ નેશનલ હાઈવે છેલ્લા 7 વર્ષથી બની જ રહ્યો છે। વાયદો હતો 4 લેન હાઈવે બનાવવાનો। 2014માં પરિવહન મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત થયું, કામ શરૂ થયું, પરંતુ કામની ઝડપ ન વધી। સેંકડો પ્રવાસીઓ સોમનાથ, ગીર, દીવનો પ્રવાસ આ રોડ મારફતે કરે છે, પણ મોટી કંપનીઓના ઓવરલોડેડ ટ્રકના કારણે રોડની સ્થિતિ ખરાબ, ખખડધજ બની ચૂકી છે, છતાં કોઈ તસ્દી લેતું નથી। જે કંપનીઓને આનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે એના સમયમર્યાદામાં પૂરું નથી કરતું, કરી શકી, સરકાર આની ઉપર લક્ષ નથી સેવી શકતી। ભર બજારે પડેલા આ ખાડા ખાબોચિયાવાળા રોડના દ્રશ્યો બનાસકાંઠાના ડીસાના છે। 1.5 મહિના પહેલા જ 1.5 કિલોમીટર લાંબો આ રસ્તો બનાવવા પાછળ વિનય કન્સ્ટ્રક્શને 92 લાખ રૂપિયા લીધા, પણ આ રસ્તાના કારણે શહેરીજનોની મુશ્કેલી ઘટવાના બદલે વધી ગઈ। રોડની ગુણવત્તાનો કોઈ પ્રશ્ન નથી, રોડ નિયમોસર અને ધારાધોરણ મુજબ બનેલો છે, બહુ સારું કામ થયેલું છે, પરંતુ વર્ષો જૂની પાઇપલાઇનો છે, એમાં ડીઆઈની પાઇપલાઇન લીકેજ થઈ છે, જેના લીધા આ રોડનો થોડો ભાગ નીચે નમી ગયો છે। રોડની કામગીરીમાં પણ ખરેખર સાચું કહું તો કડવું છે પણ સત્ય છે, પદાધિકારીઓ અને અધિકારીઓ જ્યારે કોન્ટ્રાક્ટર સાથે કોન્ટ્રાક્ટમાં ભળીને આ કામગીરી કરતા હોય ત્યારે લોકોને આવું જ કામ મળે। વરસાદમાં માઠી સ્થિતિ માત્ર ગ્રામ વિસ્તાર અને નાના શહેરોની જ નથી, આ દ્રશ્ય અમદાવાદના અને એમાં પણ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના વોર્ડના છે। ઝાયડસ હોસ્પિટલથી થલતેજ જવા માટેના રસ્તા પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે। મે મહિનો પૂરો થતાં જ
શહેરોમાં પ્રી મોન્સૂન પ્લાનિંગના નામે બેઠકોનો દોર એસીવાળી ઓફિસમાં શરૂ થઈ જાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ રિપોર્ટ માંગવાની પરંપરા પણ વર્ષો જૂની છે, પરંતુ પરિણામ જ આવું આવવાનું હોય તો આવી બેઠકો અને મત મેળવવા સમયે થતા વાયદા અર્થવિહીન બની જાય છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.